સર મારો ક્વેશ્ચન એ હતો કે આપણે જે વાંચ્યું હોય એ યાદ કઈ રીત રાખવું એક્ઝામ માટે હા એક્ઝામ કોમ્પિટિટિવ એક્ઝામ અ એક હા એ સારું કર્યું લ્યો ક્લેરિફિકેશન કર્યું તમે એક વસ્તુ વિચારજો કે કોઈ એવી વસ્તુ તમે વાંચી હોય જે વાંચવાની ના પાડી હતી કોઈએ તો યાદ રહેશે કે નહીં એટલે માની લોક સારી મજાની સ્ટોરી બુક હાથમાં લાગી ગઈ હોય અથવા વાંચવાની ભૂખ બધાને હોય છે હો લોકોને વેમ છે કે મને રીડિંગ નથી ગમતું મને ખબર ક્યારે પડી કે બધાને વાંચવાની ભૂખ છે એટલે ફેસબુક ઉપર અને વોટ્સએપ ઉપર એક એક કિલોમીટર લાંબા મેસેજ વાંચો છો તમે એ વાંચો પાછી એની પંચાતે કરો પાછું કમેન્ટ મારો પછી એમાં કોની રિપ્લાય શું આવ્યો એ જોવા જાઓ ઓકે તો મીન્સ વાંચવાની ભૂખ તો છે બ્લોગ વાંચતા હોય છે લોકો સાવ અજાણ્યા માણસોના ઓકે માણસની જ્ઞાન પીપાસા કોઈ દિવસ ઓછી થઈ જ ન શકે હં ખાલી સવાલ કેટલો છે તમને પ્રોપર મળ્યું તું કે નહીં મેં એક લાઇન વાંચી હતી ઇટ દેર ઇઝ નો વન હુ ડઝ નોટ લાઇક બુક્સ યુ હેવ જસ્ટ નોટ ફાઉન્ડ યોર બુક તમને તમારું જેનર હજી સુધી મળ્યું નથી તો તમે યાદ કરજો કોઈ નોન એક્ઝામ રિલેટેડ કોઈ વસ્તુ વાંચી હશે એ યાદ હશે ને ઓકે શું કામ પહેલી વસ્તુ તો રસથી વાંચી હતી બીજી વસ્તુ એક્ઝામ માટે નહોતી વાંચી ઓકે જાણવા માટે વાંચી હતી તો એ આ જ એટીને ઓલામાં ફેરવી નાખો એટલે થઈ જાય મગજમાં છે ને બ્લોક્સ બનાવવા મને જીકેની એક્ઝામ્સમાં ઘણા છોકરાઓની કોમન ફરિયાદ હોય છે કે જીકે વાંચવું બોરિંગ લાગે સ્ટાર્ટ કરે ને જ્યારે જીપીએસસી યુપીએસસીની કોચિંગ ત્યારે કોમન ફરિયાદ હોય આઈબીપીએસવાળા છોકરાઓની તો બહુ ફરિયાદ હોય કે સર જીકે વાંચવું બહુ બોરિંગ લાગે બરાબર ને મહેક ને એટલે એમાં શું હોય એ લોકોએ છે ને ઓબ્જેક્ટિવ જીકે વાંચેલું હોય અને મેં ગુજરાતમાં એક ખાસ ટ્રેન્ડ જોયો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન સોલ્વ કઈ રહે જ રાખે કઈ રહે જ રાખે એમસીક્યુ ક્વેશ્ચનો દે ધના ધન એમસીક્યુ એમ સીક્યુ ટેલિગ્રામમાં તો કેટલા ગ્રુપ છે કેટલી ચેનલો છે દિવસમાં ત્રણ ત્રણ ચાર ચાર ટેસ્ટ લેતા હોય એમ સીક્યુની અને ઘણા દેવા ફાલતું ક્વેશ્ચન મને એમ થાય કે યાર તલાટીમાંય નથી પૂછતા આવું પણ તમને બર્ડન થશે ઓકે ઓબ્જેક્ટિવ વાળી બુક લઈને બેસશો ને તમને બર્ડન થશે અને પચાસમાંથી માની લો સાત ક્વેશ્ચન જ આવડતા હોય ને સાહેબ કોન્ફિડન્સ ભાંગીને ભૂકો થઈ જાય ઓકે એટલે પછી તમને શું થાય એમ એમ તમે બુક વાંચતા હો ને એક ક્વેશ્ચન વાંચો કે ફલાણું શું છે તમને નથી ખબર તમારો ઈગો ગવાય ઓકે પછી બીજો ક્વેશ્ચન ત્રીજો ક્વેશ્ચન ચોથો ક્વેશ્ચન અને એમાં જો પાછળ તમે આન્સર જોવા જતા હો બુકમાં તો એ બુક છે ને આમ તમને આમ તમારા ઈગોને આમ એક થપ્પડ મારતી હોય ને એવું તમને લાગે કે નથી આવડતું તો હવે માણસ પોતાના ઈગો ઉપર કેટલા થપ્પડ ખાય એ દસ પંદર લાફા ખાઈને મૂકી દે કે તું કોણ છો મને કેવા આવડું મને કાંઈ નથી આવડતું મને ખબર જ છે મને નથી આવડતું તો પહેલી વસ્તુ સ્ટોરીની જેમ વાંચો એના છે ને મગજમાં બ્લોક્સ બનાવો છૂટી ઇન્ફોર્મેશન એકાદી મગજમાં રખડતી હશે ને તો એ આંટા બહુ મારશે પેન બિચારીને ઘર નહીં મળે કે આ મારે હું છું કે નહીં ઇન્ફોર્મેશન અને મગજમાં જે નાખો એ યાદ એને ખબર બધી જોયો હોય ને પ્રકટ કયું થાય જેનો તમે પ્રોપર બ્લોક બનાવીને મગજમાં ગોઠવેલું છે ઓકે કોઈ કપડાં આડેધડ રાખતા હોય કબાટમાં તો ખ્યાલ હશે કે માની લો ત્રીસ ચાલીસ કપડાં પડ્યા હોય કબાટમાં ઘણીવાર આપણે ભૂલી જાય કે આ મારી આગળ છે ઓકે અને એને પ્રોપર જગ્યાએ રાખવું હોત તો થોડી ભૂલાત કે આ મારી આગળ છે ઓકે એટલે વા વાંચવાનું કઈ રીતે કે તમે મને એક વાત કીધો તમારા ફોનમાં કેટલાય કોન્ટેક્ટ હશે લગભગ મારા ખ્યાલથી બસો પાંચસો કોન્ટેક તો બધાના ફોનમાં હશે જ એમાંથી ખાલી ફસ્ટ નેમ સેવ કર્યું હોય તમે પેલું નામ ખાલી ઓકે એવા એવા કેટલા કેટલા અને પેટનેમ સેવ કર્યું હોય ભૂરો મીંદડી તો તમને શું કામ તમને ભૂરાથી શું કામ યાદ છે કારણ કે તમે એની એટલી પંચાત કરી છે ને માણસની કે તમે એની આખી છઠ્ઠી જાણો છો એટલે એનો ફોન આવશે ને એટલે તમારા મગજમાં ઓક કે એની આખી કુંડલી એકવાર આમ ફ્લેશબેક થઈ જતી હોય તો તમે જ્યારે જીકે વાંચો ને ત્યારે કોઈ પણ માની લો કરંટ અફેર્સના ફેક્ટ્સે વાંચતા હો ને તો એની તમારે છે ને પંચાત કરવાની કેટલી પંચાત એ તમને ફર્સ્ટ નેમ બેઝિસ ઉપર યાદ ન રહી જાય ને ત્યાં સુધી કે ઓકે આ નીકળે ને એટલે હા હવે બધું યાદ છે મને અને એક વખત સમજાઈ જાય ને પછી રિવિઝન કરવાની જરૂર નહીં પડે ઓકે ઘટી જશે કારણ કે તમે મગજમાં એક વખત એનું આખી સંરચના બનાવી લેશો ને તો એના ફેક્ટ્સ મેચ્તે મેચ્તે ગોઠવાઈ જશે ઓકે એટલે એક વસ્તુ તમારી જાતને સમજાવો હું શું વાંચું છું એ તમને ખબર હોવી જોઈએ અને એના માટે જરૂરી લાગે તો હું કાયમ ક્લાસમાં કહું છું કે છ ક્વેશ્ચન્સ હોય હુ વેન વોટ વેર આ ચાર થયા ફેક્ચ્યુઅલ અને વાય અને હાવ આ બે થયા કન્સેપ્ચ્યુઅલ તો વાય અને હાવ જાણી લો ને તો ઓલા ચાર ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન એમને યાદ રહેશે હુ વેન વોટ વેર યાદ રાખવાની જરૂર નહીં પડે ઓકે શું કામ થયું અને આનાથી શું કેવી રીતે થયું અને આનાથી શું અથ ઓકે શું કામ થયું આ બે વસ્તુ જાણી લો ને તો તમને ઓલા ચાર યાદ રાખવાની બહુ તકલીફ નહીં પડે હા તમે જો ફેક્ચ્યુઅલ સબ્જેક્ટ શું કહેતા હો પ્યોર ફેક્ચ્યુઅલ જોગ્રફી જેવા જોગ્રફીમાંય કન્સેપ્ચ્યુઅલ ઘણું બધું હશે ઓકે ઘણું બધું ફેક્ચ્યુઅલ હશે એ ફેક્ટ્સના પણ બ્લોક્સ બનાવો ઓકે એને આઈડેન્ટિફાઈ કરો જેમ કે માની લો હમણાં સેન્સસનો આ પ્રશ્નો આવશે વસ્તી ગણતરીના તો તમે એને પ્રોપર એની ઇન્ક્વાયરી કરી હોય ને માની લો ગુજરાતમાં તમે જોશો તો સૌથી વધુ વસ્તીવાળા જિલ્લાઓ ચાર અમદાવાદ સુરત વડોદરા રાજકોટ બરાબર પછી શહેરો પણ આજ જ રહેશે ચારે અચ્છા હવે તમે બીજું જોશો કે જેન્ડર રેશિયો ક્યાં વધુ હશે ક્યાં ઓછો હશે તો લોએસ્ટ જેન્ડર રેશિયો સુરતમાં છે એટલે જેટલા હજાર પુરુષો એક એટલી સ્ત્રીઓ છે એનો લોએસ્ટ રેશિયો સુરતમાં છે શું કામ માઇગ્રન્ટ લેબર વધારે તો જે પ્રવાસી મજૂરો આવતા હોય તો મોટા ભાગે પુરુષો આવતા હોય મજૂરોમાં તો સુરત ગામમાં શું થાય પુરુષોનું સંખ્યા વધુ હોય સ્ત્રીઓ કરતાં ઓકે અચ્છા વસ્તી ગીચતા ક્યાં વધુ હશે સુરતમાં શું કામ માઇગ્રન્ટ લેબર વધારે છે બરાબર અચ્છા તો વસ્તી ગીચતા ઓછી ક્યાં હશે જ્યાં રોજગારના અવસરો ઓછા હોય ત્યાં કચ્છમાં ડાંગમાં ઓકે તો આના ઉપરથી બે ટેબલ ત્રણ ટેબલ યાદ રહેશે અચ્છા હજી ખેતરના સાઇઝ ક્યાં મોટા હશે ત્યાં વસ્તી ગીચતા ઓછી હોય ઓકે તો એક ટેબલ આ રીતે જો જોશો ને તમે ફેક્ચ્યુઅલી તો એક ટેબલ ઉપરથી કેટલા બધા ટેબલ તમને બેઠે બેઠા યાદ રહેશે ઓકે તો આ રીતના બ્લોક્સ બનાવશો ને મગજમાં તો જિંદગીમાં ક્યારેય નહીં ભૂલો તમે ઓકે આ ઓકે ઓકે આનું કયું કયું છે બરાબર એટલે એ રીતના એ રીતે તમારી જાતને સમજાવીને વાંચો તમને મજા આવે એવી રીતે વાંચો અને રોજ પૂછવાનું કે આજે મને ગેઇન શું થયું મને એઝ અ પર્સન શું ગેઇન થયું ખાલી એક્ઝામ પર્સ્પેક્ટિવથી વાંચશો પાસ થઈ જાશો હું ના નથી પડતો ઓકે પણ તમને બર્ડન થશે ખાલી ખાલી એનું ઓકે મજા નહીં આવે જોલી લર્નિંગ પ્રોસેસની જોય ઓફ લર્નિંગ હોય ને એ તમને નહીં આવે એ મળવું બહુ જરૂરી છે બોલો બીજા ક્વેશ્ચન